નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. નવસારી લાઈવ ચેનલને આજે 2 વર્ષ પૂર્ણ થયા છે. તમામ દર્શકોએ જે વિશ્વસનીય પ્રતિસાદ જે આપ્યો છે, અભૂતપૂર્વ પ્રતિસાદ જે અમારી ચેનલ પર વિશ્વાસ મૂકીને આપ્યો છે, તેને લઈને તમામ દર્શકોનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. નવસારી લાઈવ ચેનલ સફળતાના 2 વર્ષ પૂર્ણ કરી 3જા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે, ત્યારે તમારી પોતાની ચેનલ નવસારી લાઈવ ચેનલને તમે જે રીતે સહયોગ આપ્યો છે, આગામી દિવસોમાં પણ આ જ રીતે સહયોગ, સાથ અને સહકાર આપતા રહેશો અને નવસારીની ખબરોથી પણ વાકેફ થતા રહેશો, ત્યારે આજ તમારા સંબંધીઓને પણ જે રીતે તમે અગાઉ સબસ્ક્રાઈબ અને લાઇક શેર કરાવ્યું છે, તે રીતે હજુ પણ કરાવતા રહેશો તેવી આશા સાથે તમામનો ફરીથી ખૂબ ખૂબ આભાર. દક્ષિણ ગુજરાતના સૌથી મોટા સોશિયલ મીડિયા નેટવર્કમાં ટચુકડી જાહેર ખબરો, જેમ કે વેચવાનું છે, ભાડે આપવાનું છે, લેવાનું છે, સ્ટાફ જોઈએ છે વગેરે આપો ખૂબ જ રાહત ભાવે. વધુ વિગતો માટે સંપર્ક કરો 9825955116 પર. રામ જન્મદિન નિમિત્તે એટલે કે રામનવમીની આજે ઠેર ઠેર ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેને લઈને અમારી નવસારી લાઈવ ચેનલ પર વિવિધ વિસ્તારોમાં થયેલી ઉજવણીના અહેવાલો પ્રસારિત કરવામાં આવ્યા છે. તો નવસારી લાઈવ ચેનલ પર જઈ તમે નવસારીમાં ક્યાં ક્યાં આજે રામ જન્મ જયંતિની ઉજવણી થઈ તેના અહેવાલ જાણી શકશો. જલાલપુર તાલુકાના ડાભેલ ગામે વિધર્મી ઈશમે વિધવા હિન્દુ શ્રમિક મહિલાને ચપ્પુ બતાવી દુષ્કર્મ કરતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જલાલપુર તાલુકાના સિમલક ગામે રહેતી હળપતિ પરિવારની અને હિંમતનગર ખાતે પરણ્યા બાદ વિધવા થતા ફરી પિતાના ઘરે રહી શ્રમિક મહિલાને જલાલપુર તાલુકાના ડાભેલ ગામના એક વિધર્મી ઈશમ એવા નઈમ મુસા એકલવાયા, જે પોતાના સાથે પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતા વિધવા મહિલાએ નકાર ભણતા અકળાયેલા નઈમે એકલવાયાએ આ વિધવા મહિલાનું અપહરણ કરી તેને બીભસ નાલા ગાળો આપી તમાચા મારી ચપુણીએ ધમકાવી તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધી વારંવાર દુષ્કર્મ આચરી તેઓએ પીડિતાને જો કોઈને જાણ કરીશ તો તેને ધ્યાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી, જેને પગલે પીડિતાએ પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ DYSP SK રાય કરી રહ્યા છે, ને જેમાં એટ્રોસિટી એક્ટની પણ કલમો લગાવવામાં આવી છે. વહેલી સવારે શાંતાદેવી રોડ ખાતે આવેલા વંદે માતરમ ચોક નજીકની સીયુ બેકરીમાં આગ લાગી હતી. આગ લાગતા જ નવસારી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી, જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગાંધીપંચની વાડીમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 170 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરને લઈને અમારી નવસારી લાઈવ પર વિશેષ બુલેટિન અપલોડ કરવામાં આવ્યું છે, તો જોવાનું ચૂકશો નહીં અમારો ખાસ અહેવાલ. ચીખલીના બામણવેલ ગામે નવા ગ્રામ પંચાયત મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ચીખલી તાલુકાના બામણવેલ ગામે ગ્રામ પંચાયતના નવા મકાનનું ખાતમુહૂર્ત ચીખલી વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, ચીખલી તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન ગાવિતની ઉપસ્થિતિમાં બામણવેલ ગામના સરપંચ વિપુલભાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. નવસારી SOG દ્વારા મોબાઈલ ચોરી કરતા ઈશમને ઝડપી પાડી 5 મોબાઈલ કબજે કરવામાં આવ્યા. 23,000 નો મુદ્દાબાલ પણ પોલીસે કબજે કર્યો.
નવસારી એસઓજી ટીમ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર ડી એસ કોરટ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં એક આરોપી પાસેથી ચોરીના 5 મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે, જેમાં ટેકનો કંપનીનો સફેદ કલરનો મોબાઈલ કિંમત 800 રૂપિયા 2500, કાળા કલરનો જીઓ કંપનીનો કીપેડવાળો જૂનો ફોન કિંમત ₹500, બ્લુ કલરનો સેમસંગ કંપનીનો ટચ સ્ક્રીનવાળો મોબાઈલ ફોન કિંમત ₹9500, બ્લુ કલરનો સેમસંગ કંપનીનો J6 ટચ સ્ક્રીનવાળો મોબાઈલ ₹10000, તેમજ ગોલ્ડન કલરનો સેમસંગ કંપનીનો કીપેડવાળો જૂનો મોબાઈલ કિંમત ₹500 મળી કુલ ₹23000નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે, જેમાં નવસારી ટાઉન પોલીસ સ્ટેશન તેમજ વિજલપુર પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાંનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. આ ચોરી કરનાર ઈશમ શક્તિ ઉર્ફે મંગો રાજુભાઈ મુંડે ઉંમર વર્ષ 23, રહેવાસી બંદર રોડ ગાયત્રી મંદિરની પાસે અરવિંદ દેસાઈના મકાનમાં તથા મૂળ રહેવાસી મરોલી કોસરા ગામ સીરફરિયાના ઈશમને પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. લુન્સીકુઈ ખાતે રમાયેલી ક્રિકેટ મેચનો આજે અંત આવ્યો છે, એટલે નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા જે ટુર્નામેન્ટ રમવામાં આવી હતી તે ટુર્નામેન્ટ આજે સંપન્ન થઈ છે, જેમાં વોર્ડ નંબર 5ની ટીમ વિજેતા બની હતી અને વોર્ડ નંબર 11ની ટીમ રનર્સ અપ બની હતી, જેને લઈને અમારી નવસારી લાઈવ ચેનલ પર વિશેષ બુલેટિન અપલોડ કરવામાં આવ્યું છે, તો જોવાનું ચૂકશો નહીં. અમારો ખાસ અહેવાલ. વાંસદાના જૂજ ગામે ગ્રામ પંચાયત ઘરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. વાંસદા તાલુકાના જૂજ ગામે ગ્રામ પંચાયત ઘરનું ખાતમુહૂર્ત વાંસદા તાલુકા પંચાયતના પ્રમુખ શાંતુભાઈ ગાવિતના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું, તેમજ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી સંજય બિરારીના જન્મદિવસોએ તેમના હાથે જૂજ ગ્રામ પંચાયત ઘરનું ઉત્સાહ ઉમંગપૂર્વક તાલુકા ભાજપના ફોજ સાથે ગામના સરપંચ ઉપસ્થિત રહી અને ગામના આગેવાનમાં હાજરમાં ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. નવસારીના ગેલખડી ખાતે ખુલ્લા મકાનમાંથી મોબાઈલની ચોરી થઈ. નવસારીના ગેલખડી સ્થિત શિવાની સોસાયટીમાં રહેતા અને મજૂરી કામ કરતા 56 વર્ષીય વિધવા પ્રોઢ એવા કનુબેન લાલુભાઈ ચૌહાણના પુત્રનો 2500નો મોબાઈલ જે પોતાના ઘરમાં જ દરવાજા વગરના ઘરમાં કોઈ પ્રવેશ કરી અને ચોરી જતા કનુબેને આ અંગે નવસારી ટાઉન પોલીસ મથક ફરિયાદ આપતા પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વિજલપોર ખાતે આવેલા હાર્મની એપાર્ટમેન્ટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ઈસમનો મોબાઈલ ચોરીમાંથી કોઈ ઈસમ ચોરી ગયો. નવસારી રેલવે સ્ટેશન નજીક ગાડાચાલ ખાતે રહેતા દીપકભાઈ ડાયાભાઈ વેલારી વિજલપોર વિસ્તારમાં આવેલા સુશ્રુષા હોસ્પિટલની સામે આવેલા હાર્મની એપાર્ટમેન્ટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. 3 તારીખે તેઓ રાબેતા મુજબ પોતાની ફરજ પર હતા ત્યારે કિંમત ₹9500નો સેમસંગ કંપનીનો MR12 મોબાઈલ ચાર્જિંગ માંગતે જો કોઈ અજાણ્યો ઈસમ કાઢી અને ચોરી જતા તેમણે વિજલપુર પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, PET સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. નેશનલ હાઈવે 48 પર ગ્રામ્ય પોલીસની હદમાં કતલખાને લઈ જવાતા ગાય અને વાછરડાઓને ઉઘારી લેવામાં આવ્યા. નવસારી ગ્રામ્ય પોલીસની હદમાંથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર નવસારી જિલ્લા ટ્રાફિક શાખાની હાઈવે મોબાઈલ ટીમે હાઈવે પર પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન હાઈવે પરથી એક ટ્રક નંબર GJ24X5883માં ગાય વાછરડા ભરીને કતલખાને લઈ જવાતા હોવાની બાતમી મળી હોવાથી તેમને ટ્રક આવતા તેને અટકાવી હતી. ટ્રકમાંથી કુલે 10,70,000નો મુદ્દામાલ કબજે કરી ટ્રક ચાલક 25 વર્ષીય લલિતભાઈ ઉમેદભાઈ મકવાણા, ટ્રકનો ક્લીનર પાટણ જિલ્લાનો 19 વર્ષીય હલાલ દલા વાલ્મિકી અને 21 વર્ષીય બીજા ટ્રક ચાલક લલિત નરસિંહ માજી રાણા તથા ગાય વાછરડા ભરાવનાર કચ્છ ભુજનો 25 વર્ષીય અશરફ અયુબ સાકીને ઝડપી લઈ જીવિત બચેલા 8 ગાયો અને 4 વાછરડીઓને ઉઘારી લીધા હતા, જ્યારે ગાય વાછરડાને કતલખાને મંગાવનાર મુંબઈના ઘાટકોપરના અમીન યુકુબ સાકીને વોન્ટેડ જાહેર કરી તમામ આરોપીઓ સામે ગુનો નોંધી ગ્રામ્ય પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલે ચૈત્રી નવરતા હતા અને ચૈત્રી નવતાની 8મનો દિવસ હતો, ત્યારે 8મના દિવસે આશાપુરી મંદિર પર
હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં હવનમાં લોકોએ ભાગ લીધો હતો. તો સાથે સાથે નવસારીના કાલિયાવાડી ખાતે આવેલા અગાશી માતાના મંદિરે પણ ચૈત્ર નોરતાના આઠમના દિવસે ગરબામાં શ્રદ્ધાળુઓ ઘણી મોટી સંખ્યામાં જોડાયા હતા અને માતાજીના ગરબા પણ લોકોએ દિલથી ગાયા હતા. અને કોરોના બાદ ગરબાનું આયોજનમાં મોટી સંખ્યામાં મહિલાઓ યુવતીઓ પણ ગરબે ઘૂમતા જોવા મળી હતી. નવસારી જિલ્લામાં આજે કોરોનાનો એક પણ પોઝિટિવ દર્દી નોંધાયો નથી, એટલે કે નવસારી જિલ્લો કોરોના મુક્ત જિલ્લો જે હતો તે યથાવત રહ્યો છે. એટલે કે નવસારીમાં કોઈ પણ કોરોનાનો પોઝિટિવ દર્દી સારવાર હેઠળ નથી અને કોઈ નવો દર્દી નોંધાયો નથી, જેને લઈને તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. વાત કરીએ હવામાનની તો નવસારી જિલ્લાનું આજનું મહત્તમ તાપમાન 34° સેલ્સિયસ રહ્યું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 23.5° સેલ્સિયસ નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 97%, જ્યારે સાંજે 61% રહ્યો હતો. હવાની ગતિ 6.8 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.